અંદર સંપૂર્ણ શૂન્યાવકાશ થઈ ગયો છે, એટલે દરવાજો અંદર ખેંચાઈ જાય છે. ત્રીજી આંખ ખોલવાનો બીજો એક રસ્તો છે. You contain everything inside. તમે બધું જ અંદર સમાવી લો. આ કરવાનો પહેલો રસ્તો એ શ્રેષ્ઠ રસ્તો છે. The most significant aspect. શિવનું સૌથી મહત્વનું પાસું એ છે કે તેમણે તેમની ત્રીજી આંખ ખોલી. બીજી બધી જ વસ્તુઓ, તેમણે નૃત્ય કર્યું, તેમણે ધ્યાન કર્યું, તે બે વખત પરણ્યા, ઘણી બધી વસ્તુઓ કરી, તે કંઈ અગત્યનું નથી. એટલું તેમણે તેમની ત્રીજી આંખ ખોલી. બસ ફક્ત તેના માટે જ આપણે તેમને આજે પણ યાદ કરીએ છીએ. તેના માટે આજે પણ હજારો વર્ષો પછી પણ આપણે હજુ તેમને નમન કરીએ છીએ. કારણ કે બોધનો કોઈ વિકલ્પ નથી. બોધનો કોઈ વિકલ્પ નથી એટલે કે, અને જ્યાં સુધી તમારો બોધ તમારા વર્તમાન બોધના સ્તરની પાર ન જાય ત્યાં સુધી જાણવાનો કોઈ રસ્તો નથી. Your perception goes beyond your present levels of perception. તમારી જોવાની ક્ષમતા તેની વર્તમાન મર્યાદાઓથી પાર વૃદ્ધિ ન પામે ત્યાં સુધી જાણવાનો કોઈ જ રસ્તો નથી. જાણવું એ જ મુક્તિ છે. તો શિવ આપણા માટે મહત્વના છે, એટલા માટે નહીં કે તે હિમાલયમાં ટ્રેકિંગ કરતા હતા, એટલા માટે નહીં કે તે સાપ જોડે રમતા હતા, કોઈ એક કે બીજી વસ્તુને કારણે નહીં. કારણ કે તેમણે તેમની ત્રીજી આંખ ખોલી, તેમણે તેનો બોધ કર્યો જેનો બોધ મોટાભાગના મનુષ્યો ન કરી શક્યા. મોટાભાગની માનવતા માટે જે અદ્રશ્ય છે, ફોર અ લાર્જ સેગમેન્ટ ઓફ હ્યુમેનિટી, તે તેમની દ્રષ્ટિનો સહજ ભાગ બની ગયો. ત્રીજી આંખનો અર્થ એ થાય છે, તો લોકો કહે છે કે જ્યારે શિવે તેમની ત્રીજી આંખ ખોલી, તે એક જ્વલંત પ્રક્રિયા હતી, તેમાંથી આગ ઉપજી હતી. તેઓ આગ એટલા માટે કહી રહ્યા છે કારણ કે પોતાની અંદર તેઓએ તે બધું જ બાળી દીધું હતું જે તેમની સમજમાં તેમના માટે ખૂબ મહત્વનું હતું. તેઓ જાણે કે એક અગનખંડ જેવા બની ગયા હતા, એક ભઠ્ઠી જેવા. પોતાની અંદર તેમણે એવું બધું જ બાળી દીધું જે બાળી શકાય, અને પછી તેમના શરીરના દરેક છિદ્રમાંથી પરસેવા અને લોહી નીકળવાના બદલે ભસ્મ બહાર આવી. શિવને હંમેશા રાખ ચોપડેલા દર્શાવાય છે. તેનું કારણ એવું નથી કે તેઓ રાખ ચોપડીને ફરતા હતા, રાખ તેમના છિદ્રોમાંથી બહાર આવી હતી. આ તે દર્શાવવા માટે કે તેમણે બધું જ બાળી નાખ્યું છે. He has burnt every shred of ignorance, everything. તેમણે અજ્ઞાનનો દરેક ટુકડો બાળી નાખ્યો છે. એ બધું જ જેને વ્યક્તિ સાચું માને છે તેમણે બાળી નાખ્યું. કારણ કે તેમણે બધું જ બાળી નાખ્યું અને બધું જ ભસ્મ બની ગયું, પછી તેમણે આ ત્રીજી આંખનું ખુલવું નકારી ન શકાયું. જ્યારે તે ખુલી ત્યારે લોકોએ આગ જોઈ, કારણ કે અંદરની ભઠ્ઠી હજી સળગી રહી હતી. તો બે રસ્તા છે. આંખને ખોલવાના એક રસ્તો એ છે કે અંદર સંપૂર્ણ શૂન્યાવકાશ થઈ ગયું છે, એટલે પ્રવેશ દ્વાર અંદર ખેંચાઈ જાય છે અને કુદરતી રીતે ખુલવું જ પડે. પ્રવેશ દ્વાર નરમ બની જાય છે અને અંદરની તરફ પડી જાય છે, કારણ કે અંદર કશું જ નથી. તેમણે સહજ રીતે બસ તેમના વિચાર જ નહીં, લાગણીઓ જ નહીં, તેમના સંબંધો અને સંપત્તિઓ જ નહીં, તેમણે તેમનું
પોતાનું હોવું જ સળગાવી દીધું. વ્યક્તિ તરીકેનું હોવું પૂરેપૂરું બળી ગયું છે અને ત્યાં સંપૂર્ણ શૂન્યતા છે. તો દરવાજો અંદરની તરફ પડ્યો અને ખુલી ગયો. તો લોકોએ અગ્નિ જોઈ, કારણ કે તે હજી પણ સળગી રહી હતી. So people saw fire because it was burning still. Another way of opening the third eye is ત્રીજી આંખ ખોલવાનો બીજો રસ્તો એ છે કે તમે બધું જ અંદરની બાજુ સમાવી લો. બધું જ સમાવી લીધું છે. તમારા વિચાર માટે કોઈ જ અભિવ્યક્તિ નહીં, તમારી લાગણીઓ માટે કોઈ જ અભિવ્યક્તિ નહીં, કોઈ જ વસ્તુ માટે કોઈ અભિવ્યક્તિ નહીં, તમે એક શબ્દ પણ ન ઉચ્ચારી શક્યા. જુઓ, જો તમે 4 દિવસ માટે મૌન રહો તો 5મા દિવસે અચાનક તમને ગાવાનું મન થશે. જો તમને ગાવાનું ન આવડતું હોય તો તમે એક વરુની જેમ બૂમ પાડવા માંગશો. Because you want to let go. તમે કશું જ બહાર ના કાઢ્યું, ઘણું બધું દબાણ ઉત્પન્ન થયું અને આ દરવાજો અહીંથી અંદરથી ખુલી ગયો. આ તેમ કરવાનો બીજો રસ્તો છે. આમ કરવાનો પહેલો રસ્તો એ શ્રેષ્ઠ રસ્તો છે, કારણ કે જો તમે તેને દબાણ ઊભું કરીને ખોલો તો આજે તે ખુલી જાય અને ફરી આવતીકાલે કદાચ તે પોતાને બંધ કરી દે, કે પછી પૂરતું દબાણ ઊભું થાય અને તે ખુલે તે પહેલા કંઈક બીજું તમારી અંદર ઉથલી ઉઠે અને તમે ભાગી જાઓ. હા, કારણ કે દબાણ એવી રીતે ઊભું થાય છે કે જો તમારે તેને ટકાવી રાખવું હોય તો તમારે, કારણ કે તમે જાણતા નથી કે શું થઈ રહ્યું છે, તે ત્રાસ જેવું લાગે છે, તે અંતિમ કક્ષાના ત્રાસ જેવું લાગે છે. જો તમે આ આખી પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો તો પછી ચોક્કસથી તમારું મન પૂછશે, આ ત્રાસમાંથી પસાર થવાનો અર્થ શું છે? કારણ કે તે ઘણો ત્રાસ છે. એક પણ વિચારને અભિવ્યક્તિ પામવા ન દેવી, એક પણ લાગણીને અભિવ્યક્તિ પામવા ન દેવી, એક શબ્દ પણ ન ઉચ્ચારવો, તમારા મનમાં ઉત્પન્ન થતી એક પણ અભિપ્રાયની અભિવ્યક્તિ ન પામવી, તમારા મનમાં ઉત્પન્ન થતો એક વિચાર પણ, ઓહ, તે તમને ક્યાંક વિસ્ફોટિત કરી નાખશે. જો તમે બધું જ અકબંધ રાખો તો આ ખુલશે, નહીતર કંઈક બીજું ઉથલી પડશે. પણ તમે જરા, તમે જાણો છો તમે કુટિલ છો, તમે વચ્ચેના માર્ગમાં વિશ્વાસ રાખો છો. યુ બિલીવ ઇન ધ મિડલ પાથ. ધેટ મીન્સ યુ ડોન્ટ વિશ ટુ ગેટ એનીવેર. તેનો અર્થ કે તમે ક્યાંય પણ જવા નથી માંગતા. જે લોકો વચ્ચેના રસ્તામાં માને છે તેઓ જીવનમાં ક્યાંય પણ ન જવા માટે અડગ છે. વચ્ચેનો રસ્તો એટલે કે બસ તમારો કમ્ફર્ટ ઝોન, નહીં આ કે નહીં તે. કાં તો તમે ખાલી બની જાઓ તો શૂન્યાવકાશની પ્રચંડ શક્તિ તેને ખોલી દેશે, કે પછી તમે તમારી અંદર દબાણ ઊભું કરો તે વિસ્ફોટિત થઈને ખુલી જશે. ખોલવાના 2 રસ્તા છે. વચ્ચેનો રસ્તો એટલે તમે બકવાસનો ધંધો કર્યો છો. યુ આર અ પ્રોફેશનલ બુલશિટર. ફૂલ ટાઈમ બકવાસ કરો છો તમે. તમે તેનો ધંધો નથી કરતા. ધંધો એટલે તે ફક્ત પાર્ટ ટાઈમ કરતા હોય છે. તેઓ ફક્ત દિવસના અમુક સમય માટે જ તે કરે છે. તમે જ્યાં પણ જાઓ ત્યાં તમારે કરવું હોય તે જ કરી રાખો છો. વચ્ચેનો રસ્તો ક્યાંય ન પહોંચવાનો રસ્તો છે અને થોડા સમય પછી એમ વિચારવાનો કે આ તો ક્યાંય નથી જતો. અત્યારે તમે રસ્તા પર ચાલી રહ્યા છો, અચાનક તમે એક મોટો પથ્થર જોયો. ત્યાંથી જવાના ફક્ત 2 જ રસ્તા છે, આ બાજુથી કે આ બાજુથી. આ રસ્તે વાઘ ગરજી રહ્યો છે, આ રસ્તે આગ ભભૂકે છે. તમને લાગે છે કે વચ્ચેનો રસ્તો શ્રેષ્ઠ છે, જે છે પથ્થરની અંદર જવાનો. દેખીતી રીતે તે ક્યાંય જવાનો નથી. તે થોડાક સમય માટે તમને એક સારી કસરત પૂરી પડશે. જો તમે પથ્થરની અંદર જવાનો પ્રયત્ન કરો તો તે એક સારી કસરત છે. ખરેખર તે ઘણા બધા સ્નાયુ મજબૂત કરશે. તો બસ એટલું જ કે વચ્ચેના રસ્તે તમે ક્યાંય નથી જતા. યુ ડોન્ટ ગો એનીવેર.